ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, સિટ ડાઉન પ્લીઝ. પ્રેમની પાઠશાળામાં મારે તમારા કેટલાક સવાલોનો જવાબ પણ આપવા છે. પ્રેમના મુદ્દા ઉપરના કોઈ પણ સવાલ, કેટલાને છે પ્રશ્ન મનમાં? આટલા બધાને? ઓકે, સ્ટાર્ટ. સર, જેની સાથે પ્રેમ થાય એની સાથે જ લગ્ન કરાય ને? ના, તમને તો જસ્ટિન બીબર આરે પ્રેમ થાય એટલે શું કરવાનું? તમને તો શાકિરા આરે પ્રેમ થઈ જાય એટલે શું કરવાનું? સિટ ડાઉન. તમને જેની સાથે પ્રેમ થાય એની સાથે લગ્ન કરાય? ના, મારો સવાલ એ છે કે તમારે લાયક જે તમને લાગે એની સાથે પ્રેમ કરાય, એની સાથે લગ્ન કરાય. આપણે જેને ઈચ્છતા હોય એ તો વન સાઈડ થયું ને, પણ આપણે એને લાયક છીએ એ જોવાનું ને ખાસું. બે બે બાજુ પક્ષે ફોસ્ટર વુડની એક સરસ વ્યાખ્યા આ તબક્કે કામ લાગે એવી તને અને બધાને. પતિ પત્ની હોય કે પ્રેમી પ્રેમિકા હોય, કોઈને આપણે કહીએ છીએ સગાઈ વખતે કે આપણને જોતું હતું એવું પાત્ર મળી ગયું, રાઈટ? સગાઈ વખતે બધા આવું કહેતા હોય, અમારે જેવું જોતું હતું ને એવું મળી ગયું, આવું બધા કહેતા હોય છે. ફોસ્ટર વુડ એમ કહે છે કે કોઈને યોગ્ય પાત્ર મળતું જ નથી, કોઈને યોગ્ય પાત્ર મળતું જ નથી. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પતિ પત્નીએ એકબીજાને યોગ્ય થવા માટે પ્રયત્ન કરવાનો હોય છે દોસ્ત. આ કન્ટિન્યુ પ્રોસેસ. નેક્સ્ટ. સર, પ્રેમ કરવા માટે પહેલું પગલું કયું ભરવું? જોખમી પગલા શું કામ ભરવા જોઈએ તારે? મને જવાબ આપ કે અટાણે તું બે ટાઈમ જમવાનું મળે છે તને? તું પ્રેમથી જમી શકે છે? હા. ચાર રોટલી ખાઈ જશ? હા. શાક હટીને ઉલાળી જશ? હા. ખીચડી ઉપર દાટો વાળશ? ખાસ કે નહીં? કમ્પ્લીટ. ઓકે, પછી સારા માર્ક આવે છે પ્રમાણમાં તને? હા. ઓકે, કોઈ વ્યસન છે? ના ના. નીંદર આવી જાય પડ્યા ભેગી? હા. તો હું કામ પ્રેમમાં પડવું જોઈએ તારે? તારા જેવું દુનિયામાં સુખી માણસ કોઈ નથી ભૂરા. પ્રેમના પગલામાં દુઃખના ઢગલા છે. પછી તું જો જમવાનું નહીં ભાવે તને, એક મંચુરિયનમાં ઈ દેખાશે, પીઝામાં ઈ દેખાશે તને. હા, અને ભણવાની વાત તો ક્યાં ઘેર કરશે? એટી કેટી નકરી. 3 વર્ષની કોલેજ 6 વર્ષે પૂરી થાય તો થાય, પછી રવાડે ચડી જાય, કાં તો સિગરેટ ના ને કાં તો ડ્રિંક્સ ના ને. પછી શાયરીઓ બોલવા માંડીશ, તું યાદ રાખ 2 વર્ષ પછી કે બે વફા સનમ છે તો સિગરેટ અચ્છી, બે વફા સનમ છે તો સિગરેટ અચ્છી. આહા, દિલ જલાતી હે પર ઓઠો સે તો લગતી હે લે. એટલે પ્રેમ નો કર ભલા, ધંધો કર કઈક હારો. મમ્મી પપ્પા કે એમ શાકભાજી લે આવ, ક્યારે કરિયાણા ની દુકાને જા અને કામે વળગી જાઓ, બેસજો. યસ, નેક્સ્ટ. યસ સર, છોકરીઓ પ્રપોઝ કરવામાં હંમેશા ઢીલ કેમ કરે છે? આઈ મીન ગર્લ્સ ઓલવેઝ બોયસને જ એકરાજ કેમ કરાવે છે? તારે થયો જ નથી લાગતો એકરાર, બેસી જા. હવે આનો મુદ્દો આમ તો આ સદીઓ જૂનો છે, આમ ગણો ને તો રામાયણ થોડી ઘણી ખબર હોય એવા કેટલા છે આમાં રામાયણની સ્ટોરીથી. મોસ્ટ ઓફ થેન્ક યુ વેરી મચ, ગુડ. રામાયણમાં એક વાત આવે છે બહુ નાનકડી કે શૂર્પણખા, નામ જાણીતું છે રાવણની સગી બેન. હા, વેરી ગુડ, જનરલ નોલેજ સારું છે તમારું. તો રાવણની બેન એ લક્ષ્મણ પાસે ગઈ હતી, યાદ છે? અને આમ ગણો તો એ ફ્રેન્ડશીપનું કે પ્રેમનું જ પ્રપોઝ હતું કે ભાઈ હું તને પ્રેમ કરું છું. લક્ષ્મણ તો શેષાઈ અવતાર હતા, એકદમ સોહામણા. અને લક્ષ્મણે શું કર્યું હતું? નાક કાન કાપ્યા હતા. 10,500 વર્ષ પહેલા શૂર્પણખાના નાક કાન કપાણાને એમાં બધી છોકરીઓ બધી બૈરાઓ બી ગઈ. ક્યાં શૂર્પણખાના કપાય તો આપણે કપાય જ. આના કરતા ઘીરે ગયું છોકરાઓને નાકે દમ આવી જાય, આપણે ન કેવું ભાઈ સાહેબ, હોય તોય ન કેવું. હા, એટલે ફરી ફરીને. અને એમાંથી સમજવા જેવો મુદ્દો એ હતો, શૂર્પણખા લંકામાંથી આવતી હતી અને લંકામાંથી સારેમ સારો બગીચો હતો ને. રાવણ પાસે તો 10 9 ગ્રહ એને ઢોલીએ બાંધેલા, જો તમે થોડું ઘણું ક્યારેય વાંચવાનો સમય મળે તો. અદ્ભુત બગીચો હતો, સોનાની લંકા હતી. અને ત્યાં કંઈ બગીચા નહીં હોય, ત્યાં ચિત્રકૂટ સુધી ધક્કો ખાવો પડે. શૂર્પણખા પોતાના લંકાના બગીચા છોડી અને બીજે ભટકવા ગઈ, એટલે આનો સીધો મેસેજ એ છે કે ઘરના બગીચા છોડીને બહાર ભટકે ત્યાં રામાયણ થાય અને નાક કાન કપાય. હા હા. અને બીજી વાત કે તારો વાતનો જવાબ એ કે છોકરીઓ પ્રપોઝ નથી કરતી, નથી કરતી, નો ડાઉટ, સાવ સાચી વાત છે કે ઓછો પ્રપોઝ કરે છે. 2% છોકરીઓનો પ્રપોઝ અને 98% તમારો તો 98ની માથે વ્યા જાય છે, પણ 98% તમે જ પ્રપોઝ કરી રાખો છો. સાહેબ, હું તો કહું છું કે બોયઝે બધાએ ખરેખર આ લોકો પ્રપોઝ નથી કરતી તોય તમે 2 માં નાપાસ થાવ છો. જો આ લોકો કાલથી બધું પ્રપોઝ કરવા માંડે તો 8માં 8માં જ આવ તમે.
સત્ય ઘટનાની એક દાખલો કહું. બાર સાયન્સનો ક્લાસ અને અભય કરીને એક છોકરો સ્કોલર હતો, એકદમ 99.99 પીઆર લઈ આવે. આકાંક્ષા ઈ ક્લાસની એક છોકરી હતી, એ પણ 99.98 આવે, એકાદ માર્કનો ખાલી અભય સાથે ફેર રહીએ. છોકરીને બહુ બે જણા મહેનત કરે, કાંઈ બહુ નજીક નહોતા ક્લાસમેટ હતા જસ્ટ, પણ અભયનો પહેલો નંબર આવે, આકાંક્ષાનો બીજો નંબર આવે. અને આકાંક્ષાને એમ હતું કે સાલું બોર્ડમાં તો મારે જ ફર્સ્ટ નંબર લેવો છે, શું કરું. હવે એ જોજો, બહુ સ્કોલર છોકરી હોય ને એની રૂમ પાર્ટનર 60% હોય, પછી બહુ સ્કોલર સ્કોલર ભેગા ન રહેતા હોય જનરલી. એટલે એ રૂમ પાર્ટનરને પૂછ્યું કે શું કરું, અને આઈડિયા પાછા ભૂકા કાઢી નાખે એવા 60% પાસે એને જોરદાર આઈડિયો આપ્યો હોય કે ભાઈ એક કામ કરતું શું, તો કે એક્ઝામનો સમય છે, તો કે હવે 7 દિવસ બાકી છે, તો કે હા, તો કે અભય પાસે જઈ અને હાથ પકડીને કહી દે કે આઈ લવ યુ, યસ ખલાસ, તો કે એમ, તો એવું કરાય, તો કે તું જોતો ખરા પછી જો. અને સાહેબ સિરિયસલી એક્ઝામિનેશન હોલની એક દિવસ પહેલાં રિસીપ લેવા ગયા સ્કૂલે, ગ્રાઉન્ડમાં જઈને અભયને સાઈડમાં બોલાવીને આકાંક્ષાએ કીધું કે હું 2 વર્ષથી મારી અંદર વાત દબાવીને રાખી છે, અભય આઈ લવ યુ. ઓલાની કેમેસ્ટ્રી ગોટે ચડી ગઈ, ઓલાનું ફિઝિક્સ ગોટે ચડી ગયું, મેથ્સ તો ગોઈતું ન જડ્યું, બધા જ આંકડા વિખાઈ ગયા. અને ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું ખબર છે, કે આકાંક્ષા મેડિકલના બીજા વર્ષમાં છે અને અભય હજી એટિકેટ સોલ્વ કરે છે. સો દોસ્તો, હું બોઈને ખાસ કહું છું કે જે છોકરી આખા 3 વર્ષ દરમિયાન કોઈને પ્રપોઝ ન કરે, હું તો કહું છું કોલેજ પૂરી થાય ને પછી તમારે એ લોકોના સન્માન કરવા જોઈએ કે હે બેન, તે કોઈની જિંદગી ન બગાડી, આભાર. યસ, નેક્સ્ટ. સર, એક્ચ્યુઅલી માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે પ્રેમ કરવા માટે કેવું પાત્ર શોધવું જોઈએ? માણસ જેવું બેસી જા, હેન્ડસમ જ છોકરો ગોતે છે બધા, કે હેન્ડસમ કોઈને કોઈ છોકરીને કે કોઈ રાજકુમારીને કે કોઈ ફિલ્મમાં, કોઈ તમે જોયું સપનામાં કોઈ ચંપલ સાંધવા વાળો આવ્યો, સપનામાં કોઈ દરજી કામ કરતો હોય એવા, સપનામાં રાજકુમાર જ આવે છે ઘોડા ઉપર બેસીને ઢીંગડીંગ ઢીંગડીંગ ઢીંગ. મતલબ આપણું પ્રોગ્રામિંગ જ એવું થયું છે કે કરોડપતિ હોય તો જ આપણને સુખ રાખી સુખી રાખી શકે. દોસ્તો, હેન્ડસમ જ ગોતશો, નો ડાઉટ હેન્ડસમ તો હોવો જોઈએ, કાંઈ હાવ ગધેડા જેવો હોય તો ખરાબ લાગે, પણ હેન્ડસમને જરાક જુદો પાડો, હેન્ડમાં સમ હોય ને એવો ગોતજો, નકરે હેરાન થશો. એક છોકરીએ કીધેલું, છોકરાએ કીધું કે મારો 10,000 પગાર છે જાનું, આપણે લગ્ન થશે તો તું ઘર ચલાવી લઈશ ને, તો કે હા હું તો ચલાવી લઈશ પણ પછી તારું શું થશે, મારે તો 10,000 પૂરા થઈ જશે. એટલે કાંઈ કામ ધંધો ન કરતો હોય એવો નો પાત્ર ગોતવું જોઈએ. અને તમે મેસેજ નાખો એ ભેગા 40 મેસેજ, હાવ નવરો ધૂપ જ હોય, હા ન કરું મેસેજ માથે મેસેજ જ કર્યા કરે, આવું પાત્ર હેરાન કરી નાખે. અને હા વાળસુનો પીર હોય, હાવ બેદરકાર હોય, તમે ગમે એટલા મેસેજ કરો અને એને એક મેસેજનો જવાબ આપવાની તેવડ ન હોય અથવા તો રસ ન હોય, એ પાત્ર પણ હેરાન કરે. બહુ નાના નાના સ્લોગન છે તમને ક્યાંક લાઈફમાં પ્રેમની પાઠશાળામાં કામ લાગે એવા, કે ફેસબુક ઉપર લાઈક આપતો હોય, ખાલી એવો જ નહીં પણ આજીવન તમારા ફેસને લાઈક કરે એવું પાત્ર ગોતવું જોઈએ. અત્યારે તો કોઈ જવાબદારી નથી એટલે કોલેજના કેમ્પસમાં ધૂમ બાઈકમાં કાવા મારતો, એ તમને આમ અત્યારે ગળે ઉતરી જાય, હા હા, પણ એ ધૂમ બાઈકમાં કાવા મારનારાઓ મકાનના હપ્તા ભરવામાં બાવા જેવા થઈ જાય છે, પછી હાંફી જાય છે પછી જિંદગીની રેસમાં દોસ્તો. એટલે ફરી ફરીને કે તમે ખાડામાં પડો ત્યારે તમને ઉપાડે એવો નહીં, પણ તમે પડો નહીં ને એની જતન કરે, એની જાળવણી કરે એવું પાત્ર ગોતવું જોઈએ. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને ગોતવા નીકળે એવો નહીં, પણ જે તમને કોઈ દિવસ એની વાતોથી કે એના વર્તનથી દજાડે નહીં એવું પાત્ર ગોતવું જોઈએ. આ શું તમને આવે ને તો ટીસ્યુ લઈને ઉભો રહીએ, બેબી તું રૂમ, બેબી તું ક્રાઇંગ કરે છે તો મેકઅપ થયો જાય છે, તમને રડવા ન દે એવું પાત્ર ગોતવું જોઈએ. બીજી વાત, બહુ બહુ વાસ્તવિકતાની વાત જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ આપણે પ્રેમની પાઠશાળામાં, ત્યારે કે એવું બને કે પ્રેમમાં તમે છો, કાલ સવારે તમે લગ્ન કરવાના, અને આમાંથી કોઈ એવી ગેરંટી આપી શકે કે લાઈફમાં કોઈ દિવસ એને કોઈ એક્સિડન્ટ નહીં થાય? એવા કેટલાય કિસ્સાઓ છે કે કોઢ નીકળે છે, એવા કેટલાય કિસ્સાઓ છે કે લગ્નના 2 વર્ષની અંદર જ કેન્સર ડિટેક્ટ થાય છે. તો તમારી તમામ મર્યાદાઓ સાથે તમને સ્વીકારે, તમને સમજે અને જિંદગીભર તમને વફાદાર રહીએ આવું પાત્ર તમારે ગોતવું જોઈએ દોસ્તો. યસ, નેક્સ્ટ. સર, બીજી જ્ઞાતિની છોકરી સાથે લવ થાય તો શું કરવાનું? હા યાર, આવો પેચીદો પ્રશ્ન છે. બીજી જ્ઞાતિની છોકરી સાથે લવ થાય તો પહેલા યાદ રાખવું કે પંખે નથી ટીંગાવાનું, કારણ કે જાજા ભાગે જાજા ભાગે એવું આવે છે કે છાપાઓમાં પણ આપણે વાંચીએ છીએ કે પ્રેમી પંખીડાએ ઝેર ગટગટાવ્યું. હા, અરે ભાઈ, હું આમ બહુ કંપારી છૂટી જાય મને એક કલાકાર તરીકે, એક શિક્ષક તરીકે કે એક માણસ તરીકે, કે યાર
એક વાત મારી તમે આજના દિવસે પ્રેમની પાઠશાળામાંથી ક્લિયર યાદ લઈને જાજો કે લવ નો એન્ડ એ લાઈફ નો એન્ડ નથી. ત્યાંથી લાઈફ શરૂ થાય છે. લાઈફ બેટર કોણ પ્રેમ કરે છે? લાઈફને બેટર કરવા માટે ને. સે યસ ઓર નો? તો બેટર કરવા માટે કોઈ વસ્તુ તમે કરવા જતા હો તો એનાથી લાઈફ એન્ડ કેમ થઈ જાય? રેશન કાર્ડમાં ઓલી છોકરીનું ઓલા છોકરાનું નામ મારી હારે જોડાય તો ઠીક છે, પણ ન જોડાય તો બેયના નામ રેશન કાર્ડમાંથી કમી થોડા કર નખાય. એક કાઠિયાવાડની બહુ જૂની કહેવત છે કે મરીને માળવો ન લેવાય. માળવો શબ્દ હવે તમારા માટે બહુ અપ્રચલિત હોય કારણ કે તમે ગૂગલ જનરેશન છો, પણ મરીને માળવો ન લેવાય. ઇન ધ સેન્સ કે કોઈ માણસ મરીને જીતી શકે કોઈ ગેમ? તમારા મારા કોઈના બાપદાદાઓના ઉપરથી ઈમેલ આવ્યા છે કે અમને અહીં બહુ સરસ જમવાનું આપે છે, હો ભાઈ અમે તો મેચ જોઈએ છીએ અને આઈપીએલ જોઈએ છીએ અને બધું બહુ જલસા, આવું કાંઈ આવે છે કોઈના? એમ ઉપર મર્યા પછી શું થવાનું છે એ કોઈને ખબર જ નથી દોસ્તો. એટલે મરવાની વાત તો ક્યાંથી આવે? બીજી જ્ઞાતિ સાથે લગ્ન થાય, મેરેજ થાય કે પ્રેમ થાય ત્યારે એક ગીત કદાચ તમને બધાને, યંગસ્ટર્સને, પ્રેમની પાઠશાળા સાંભળનારાઓને કામ લાગે. મારા જીવનનું તો એ મંત્ર સમૂહ ગીત છે અને ગાશો મારી સાથે તમે. સરસ્વતી ચંદ્રનું બહુ જૂનું ગીત છે, કદાચ તમારા જન્મ પહેલાનું છે, પણ આ જિંદગીના સૂત્ર બનાવવા જેવું ગીત છે દોસ્તો. એનું મુખડું મને બહુ ગમે છે કે છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, યે મુનાસિફ નહીં જિંદગી કે લિયે, યે મુનાસિફ નહીં જિંદગી કે પ્યાર સે ભી જરૂરી કઈ કામ હૈ, પ્યાર સે ભી જરૂરી કઈ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં આદમી કે લિયે, પ્યાર સબ કુછ નહીં આદમી કે લિયે. દોસ્તો બીજું જિંદગીમાં કેટલું બધું કામ છે, તમારી જિંદગી ઉપર કેટલા બધાના અધિકારો છે. તમારા મમ્મીએ તમે જૈનમાં તેદુના સપના જોયા હોય કે મારી દીકરી એકવાર મોટી થશે ને તો એને હું આ 10 તોલા આપીશ, મને ભલે 2 તોલા મળ્યા છે પણ હું મારી દીકરીને કરિયાવરમાં 10 તોલા ગમે એમ કરીને. બાપે સપનું જોયું છે કે મારા દીકરાના લગ્ન ટાણે હું આવા આવા પ્રોગ્રામો કરીશ, આવો આવો જલસો કરીશ. તમારી ભાઈ, તમારી બહેન, તમારી સાથે તમારા મિત્રો, જીગર જાન ભાઈબંધો, જે માણસ ખાલી એક જ છોકરો કે છોકરી જ્યારે જિંદગી ટૂંકાવી નાખે છે ત્યારે એ બે તો મરી જાય છે, નો ડાઉટ. એ ઝેર પી લ્યો એટલે મરી જ જાવ, અટાણે તો ઝેરે ચાઇનીઝ નથી આવતો, ધારું આમાં જીવી જાય. પણ એ બે જણા જે મરી જાય છે એની સાથે જોડાયેલા બીજા બધાને જીવતા મારતા જાય છે દોસ્તો. એક એક પળ પપ્પાની કે મમ્મીની, કેન યુ બિલીવ, 42-45 વર્ષે કોઈ જુવાન દીકરો કે નહીં તમે વાત કરો એટલે પ્રેશર કુકરની સીટી જેમ વાગે છે એટલે કેમ એમાંથી વરાળ નીકળી જાય છે, એમ જ્યારે ફ્રસ્ટ્રેશનમાં આવો, પ્રેમમાં તમે નક્કી કરી શકો એમ ન હો, કદાચ બીજી જ્ઞાતિ સાથે તમે જોડાયેલા હો, તો મિત્રો ગુજરાતમાં આ વાત તમે પૂછી શકો છો. યુપી બિહારમાં તો આ ચર્ચા પણ ન થાય. એકાદ કોમની બીજા કોમ સાથેની વાત આવે તો છોકરાને છોકરીને બેઈને મારી નાખવામાં આવે છે. જાજો ક્યારેક યુપી બિહારના ન્યૂઝ વાંચજો. આ તો ગુજરાત એટલું ગ્રોઈંગ રાજ્ય છે, ગુજરાતની અંદર આપણે આટલા અપડેટ થયા તો હજી આપણે એમાં જ પડતા રહીએ તો છોકરા છોકરીએ બે એટલું 100% વિચારવું જોઈએ કે બે સમાજ આખા દુશ્મન થઈ જાય. એક છોકરી કે એક છોકરો કોઈ એવી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરે એટલે એના બધા જ કુટુંબના નાના ભાઈઓ અને બહેનોનો હાથ કોઈ ન પકડે. સે યસ ઓર નો? કે તમારી એક ભૂલ કે ભાઈ આ ફલાણા આ ભાઈની દીકરી હતો, ફલાણા ભાઈની આ જ્ઞાતિમાં લગ્ન કર્યા, હવે એના કુટુંબની દીકરીનો ભરોસો ન કરાય, એ કુટુંબના છોકરાનો ભરોસો ન કરાય, તો બે સમાજને દુશ્મન કરી નાખો છો, બે ગામ દુશ્મન થઈ જાય. એના કરતા એક વાક્યમાં મારે પ્રેમની પાઠશાળામાં કહેવું છે દોસ્તો કે ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરજો. યસ, નેક્સ્ટ. યસ સર, પ્રેમમાં નિષ્ફળતા મળે તો શું કરવું? સફળતાની રાહ જોવી. અને ખાસ બેસ્યા, એ કોઈ છોકરો કે છોકરીને પ્રેમમાં નિષ્ફળતા મળે છે એટલે જાણે જિંદગી હારી જાય છે. તો છોકરાઓને ખાસ કહું છું કે ખોટી દાઢીઓ વધારવી નહીં, શોખ નહીં રાખો તો વાંધો નહીં, પણ ઓલી પિરામિડ જેવી કરે છે એટલે ભાઈ ના લેવું સમયસર, વ્યસનના રવાડે ન ચડી જવું. છોકરી પણ એવું કરે છે કે એકવાર નિષ્ફળ જાય પછી હવે હું મેકઅપ નહીં કર્યો, હવે મારે કોના માટે તૈયાર થવું લે. તો જે મારી આગલું જે ગીત હતું એની બીજી કડી, તન સે તન કા મિલન હો ન પાયા તો ક્યા, મન સે મન કા મિલન કોઈ કમ તો નહીં, ખુશ્બુ આતી રહે દૂર હી સે સહી, સામને વો ચમન કોઈ કમ તો નહીં, ચાંદ મિલતા નહીં સબકો સંસાર મેં,
है दिया ही बहुत रोशनी के लिए, छोड़ दे सारी दुनिया की। एक वक्त तू याद रखनी कि जिंदगी में प्रेम में आगे नहीं वधा तो हवे एवी रीते साइलेंटली जीवो, कोई ने एसिड छाटी देवो कोई माथे, मैं आनी पहला पण कीधु छे अने फरी कहू छू कि कोई ने एसिड छाटी देवो એ કોઈ જિંદગીનું સત્ય નથી, એ કોઈ જિંદગીનો એન્ડ નથી દોસ્તો, પણ 20 વર્ષ પછી તમારું પ્રિય પાત્ર પહેલો ફોન તમને કરવો જોઈએ કે મને આ તકલીફ પડી છે, અને ત્યારે અડધી કલાકમાં તમે એને હેલ્પ કરવા માટે હાજર રહ્યો, એ પ્રેમ છે દોસ્ત. તો રાધા કૃષ્ણ મળ્યા જ નથી, યાદ કરો ઇતિહાસ આપણું સાક્ષી પૂરે છે, આપણે શીખ્યા નહીં સાહેબ, નકર આ પ્રશ્નો અટાણ પૂછવાનો પડત તમારે, કે રાધા કૃષ્ણ મળ્યા જ નથી, રુક્ષ્મણી ને કૃષ્ણ મળ્યા છે, પણ કોઈ દિવસ તમે બોલ્યા રુક્ષ્મણી કૃષ્ણ, રુક્ષ્મણી કૃષ્ણની માળા કરી નહીં, રાધા કૃષ્ણની જ માળા થાય છે, રાધામાંથી કૃષ્ણમાંથી બે ઘડી માટે ખાલી રાધાને આઘા કરી લ્યો એટલે આધા કૃષ્ણ આધા કૃષ્ણ આધા કૃષ્ણ. તો મળ્યા નથી પણ એ અમર થઈ ગયા, કહેવાનો મારો અર્થ એ છે, રુક્ષ્મણી મળી પણ તોય કાંઈ એ કૃષ્ણની સાથે જીવી શકી, પણ લોકોના હૃદયમાં એનું સ્થાન ન મેળવી શક્યું. તો દોસ્તો યાદ રાખજો પ્રેમની પાઠશાળામાંથી કે 12 કલાકે સૂરજ ઉગી જાય છે, કોઈએ ધોકો લઈને અંધારાને ભગાડવું પડે છે ભાઈ, કોઈએ માળા કરવી પડે છે કે હવે સૂરજનારાયણ જાય જાય હવે આવી જાવ વાલા જવા કેટલા બધા વાગે, ના 12 કલાક પૂરી થાય એટલે એની મેળાએ સૂરજ ઉગી જાય છે દોસ્તો, પણ જિંદગીની 11:30 કલાક જયારે થાય છે ને ત્યારે તમારો ભરોસો હલી જાય છે, તમારી શ્રદ્ધા ડિસ્ટર્બ થઈ જાય છે કે હવે હારું મરી જશું હવે તો. આ બસ માનવું કે જ્યારે અસમંજસમાં હો તમે ત્યારે જિંદગીની 11:30 કલાક ચાલી રહી છે, ધીરજ ન ખૂટવી જોઈએ, સુસાઇડ તો કોઈ દિવસ ન કરી શકાય, એટલા માટે કે આવી સરસ મજાની જિંદગી મળી છે તો જીવવાની હોય, એક નહીં બીજા બીજા નહીં ત્રીજા ને કદાચ કોઈ ન મળે સો વોટ, કોઈના વગર પણ જીવી શકાય છે આ એક એટીટ્યુડ સાથે. પુસ્તકોને પ્રેમ કરશો તો પુસ્તકો કોઈ દગો નહીં કરે, ફરી ફરીને એક શેર કહીને મારી વાતને આજે વિરામ આપું કે મુજે પથઝડ કે કહાની સુના કે ઉદાસ ન કરે જિંદગી, મુજે પથઝડ કે કહાની સુના કે ઉદાસ ન કરે જિંદગી, નયે મોસમ કા પતા બતા જો ગુજર ગયા સો ગુજર ગયા. સરસ મજાની એક કવિતાથી વાતને વિરામ આપું કે શ્વાસો થંભાવીને અડવું છે તને, શ્વાસો થંભાવીને અડવું છે તને, પીછા માફક જ પકડવું છે તને, શ્વાસો થંભાવીને અડવું છે તને, પીછા માફક જ પકડવું છે તને, તારે પણ કેવું જકડવું છે મને, લક્ષ્ય સુધી પાછું ફરવું છે મને, તારે પણ કેવું જકડવું છે મને, લક્ષ્ય સુધી પાછું ફરવું છે મને. કબડ્ડી ની રમતમાં આવું થાય, હવે પાછું યાદ કરો, શ્વાસો થંભાવીને કબડ્ડી 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 કબડ્ડી, શ્વાસો થંભાવીને અડવું છે મને, પીછામાં જરીકે જડાય બોર્ડો તો પકડી લેવાલો, અને પછી એને પણ જકડી લેવા હોય આપણને સામેવાળાએ, અને પાછું આપણે આપણી દોરી સુધી પહોંચવાનું હોય. બધી શાયરીઓમાં મોહબ્બત જ ન હોય, મોહબ્બતના સગલાઓ થોડુંક સ્પોર્ટ્સમાં ધ્યાન દો, હવા હો અબજ માણસોનો દેશ છે અને હો ઓલિમ્પિકમાંથી મેડલ આપણે નથી મેળવી શકતા, કારણ કે આપણે મોબાઈલમાં અને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામની રમતોમાં લાગણીની રમતોમાં એવા અટવાયેલા છીએ એટલે મેદાનની રમતો ભૂલાઈ જાય છે. તો દોસ્તો તમે ભારતનું ભવિષ્ય છો, પ્રેમની પાઠશાળામાં આવી કેટલીક વાતો ફરી કરતા રહેશું. થેન્ક યુ વેરી મચ. In association with Ram Audio, આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.